સુરેન્દ્રનગરમાં ચોટીલાના સત્કર્મ સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી અને ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય પોતાના ખર્ચે બાળકોને પગભર કરવા માટે યુવાનો દ્વારા વિદ્યાદાન કરવા માટે ઝુંબેશ ઉપાડી હતી. ચોટીલા સત્કર્મ સેવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના અને ગરીબી નીચે આવતા પરિવારોના બાળકોએ ઉચ્ચ શિક્ષણ સારી ગુણવત્તાવાળું મળી રહે તેવું ભગીરથ કાર્ય કર્યું હતું, જેમાં કુલ 5 સભ્યોએ બનાવેલા ગ્રુપના 3 મિત્રોના સહયોગથી દર રવિવારે સવારે 9-12 સુધી 20 બાળકોની સંખ્યા સાથે ક્લાસ ચાલુ કર્યા હતા. નિઃશુલ્ક ટ્યુશન ક્લાસ આજે 60 જેટલા બાળકોને ભણાવવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચોટીલા અને ચોટીલાથી નજીક આવેલ કુંભારા ગામ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને પોતાના ખર્ચે વાહનોમાં લાવવામાં આવે છે અને તેમને શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરે છે. આ યુવાનોના કાર્યો જોઈ ગામ લોકો દ્વારા પણ રવિવારના દિવસે તેમને કોઈ બાળકોને નાસ્તો કે કોઈ તેમને સ્ટેશનરી આપીને મદદ કરી તેમના કાર્યને આગળ વધારવા માટે મદદરૂપ બને છે. યુવાનોના ભગીરથ કાર્ય જોઈને ચોટીલામાંથી પણ મહિલાઓ પણ સમય નીકાળીને બાળકોને શિક્ષણ આપવા માટે જોડાયા છે. સત્કર્મ ગ્રુપ દ્વારા છેલ્લા 16 રવિવારથી અલગ અલગ વિસ્તારમાં રહેતા ગરીબ બાળકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એને શિક્ષણ પૂરું પાડવા અમે ત્યાં જઈને છોકરાઓને વાહનના વ્યવસ્થા દ્વારા અહીંયા પહોંચાડીને બધાને ભણાવી અમને ચોટીલા ગામ તરફથી ખૂબ સાથ સહકાર મળે છે. દર રવિવારે અલગ અલગ વેપારીઓનો નાસ્તો, પેન્સિલ બોક્સ, શીટ, શિક્ષણને લગતા ઘણા સાધનો પૂરા પાડવામાં આવે છે. આ જ રીતે અમે ગામમાં અલગ અલગ બીજા પણ દશેરા નિમિત્તે પણ અમારા ગ્રુપ દ્વારા જનતા દાવડાનું આયોજન કર્યું હતું. તે ગામના વેપારીઓ કરતાં અમે કિલોએ 50-60 રૂપિયાના વ્યાજબી ભાવે આપેલ હતા, તેમાં અમે 2500 કિલોનું વેચાણ કરેલ હતું. આ પછી બીજા નંબરમાં બધા વેપાર ઘરે ઘરે જઈને કપડાં ઉઘરાવીને આ ગરીબ બાળકો સુધી પહોંચાડી છે. એ પણ અમારા ગ્રુપ દ્વારા છેલ્લા મહિનામાં 500 જોડીનું વિતરણ કરેલ છે. આનંદ આવે તને.